માળેહાટીના તાલુકાના પાણીધરા ગામે ખેડૂતોના સળગ્યા ઘઉં। હાલ આપણે પહોંચ્યા છે પાણીધરા ગામની અંદર કે જ્યાં એક ખેડૂતના ઘઉં સળગી જવા પામ્યા છે। ત્યારે ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિક જે વીજલાઇન પસાર થઈ રહી છે તેમાં પવન હોવાને કારણે તીનખા ખરવાથી આ ઘઉં સળગી ગયા છે। ટોટલ ખેડૂતને 7.5 વીઘા જેટલું ખેતર છે અને તેમાં 3.5 વીઘા જેટલા ઘઉં સળગી ગયા છે। એક સામાન્ય ખેડૂત છે અને ખેડૂતો પોતે 3-4 મહિના મહેનત કરી અને ઘઉંનું ઉત્પાદન કરતા હોય છે અને એક નફાની આશા સેવતા હોય છે। ત્યારે હાલ પાણીધરા ગામે ખેડૂતના ઘઉં સળગી જતા ખેડૂતને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે, કેમ કે જે ઘઉં હતા તે સળગી અને એકદમ રાખ બની ચૂક્યા છે। સાથે સાથે અહીંયાથી હાઈવે પસાર થતો હોય ત્યારે ઘઉં સળગતા જોઈ અને હાઈવેના પસાર થતા લોકો જે છે તેઓ તેમને બચાવ ઘઉંનો બચાવ કરવા માટે અહીં સ્થળ પર પહોંચી ગયા હતા, જેના કારણે અડધા ઘઉં બચી ગયા છે। ત્યારે હાલ ખેડૂતો કોઈને કોઈ સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા તેમને કોઈ સહાય ચૂકવવામાં આવશે કે કેમ તે તો જોવાનું રહ્યું। કેમેરામેન મિતુલ વાઢિયા સાથે પરેશ વાઢિયા, જીટીવી ન્યૂઝ માળિયાહાટીના। વાત કરીએ તો માળિયાહાટીના તાલુકાના પાણીધરા ગામે ખેડૂતના ત્યાર રવિ પાક ઘઉંમાં અચાનક આગ લાગતા 7 વીઘા જેટલા ઘઉંમાં 3 વીઘા જેટલા રાખ બની જવા પામ્યા છે। ત્યારે ખેડૂતની મહેનત ઉપર પાણી ફરી વળતા ખેડૂતને રોવાનો વારો આવ્યો છે। પાણીધરા ગામે સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પાસે રામજીભાઈ પરમારના ખેતરમાં વીજ લાઇન પસાર થઈ રહી છે અને ઘઉંનો પાક ત્યાં થઈ ગયેલો હોય જ્યારે વીજ લાઇન ખેતર વચ્ચે પસાર થઈ રહેલ છે, જેમાં પવનના કારણે વીજ વાયરોમાં પાવર નાક તિખારા ઘઉં પર પડવાને કારણે ઘઉં સળગ્યા હોવાનું ખેડૂતે દ્વારા જણાવવામાં આવ્યું છે। ખેડૂતના ઊભા પાકમાં અચાનક આગ લાગતા જોત જોતામાં વિકરાળ બની ગઈ હતી, ત્યારે હાઈવે પરથી પસાર થતા લોકો તેમજ આસપાસના ખેડૂતો પણ આ આગને ઓલવવા દોડી આવ્યા હતા, જેના કારણે ખેડૂત રામજીભાઈ પરમારના અડધા ઘઉં બચી જવા પામ્યા છે। પરંતુ ખેડૂતના અડધા ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા, ખેડૂત ચિંતામાં ગરકાવ થયો છે। જ્યારે આ બળી ગયેલા ઘઉં અંદાજિત 35-40 હજાર જેટલી રકમના થતા હોવાની આશા છે, ત્યારે ખેડૂત દ્વારા યોગ્ય વળતર મળે તે માટે જણાવવામાં આવ્યું છે। પાણીધરા ગામના રામજીભાઈ પરમાર સામાન્ય ખેડૂત છે, જ્યારે જીઈબીની વીજ લાઇન જે પસાર થઈ રહી છે તેમાં કોઈ ફોલ્ટને કારણે આવા કિસ્સાઓ આવા સામે આવી રહ્યા છે અને તેમાં ખેડૂતો તો ક્યારેક મૂંગા પશુઓ ભોગ બનતા હોય છે। પછી સળગી 3-4 વીઘાના ઘઉં સળગી ગયા છે। આપના ઘઉં ક્યાં કારણોસર સળગી ગયા છે? આપણા ઘઉં આ ઇલેક્ટ્રિક પાવર થી તીનખા ખરવાથી સળગી ગયા છે। બરાબર, કેવી બાજુમાં નીકળી એમાં તીનખા ખરતા। હવે આ જે ઘઉં બચી ગયા છે કઈ રીતે આપણે બચાવ્યા છે? એ આજુબાજુમાંથી ને માણસો ભેગા થઈ ગયા છે, પછી આપણે રોડ સાઈડ હાઈવે રોડ નીકળી ગયેલ છે ત્યાંથી ને માણસો પણ આવી ગયા છે, બધા મિત્ર થઈને બોલાઈ ગયું। પરેશકુમાર વાઢિયા, જીટીવી ન્યૂઝ, માળિયા।